हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 માં ગુજરાતી માં આપણો 20મો ચેપ્ટર સ્ટેચ્યુ રમવાની મજા એનો ભાગ 3જો આજ આપણે જોઈએ છે, બરાબર? કે જેના લેખક છે અનિલ જોશી અને પ્રકાશ છે જલીતી પર. ભાગ બીજામાં આપણે જોયું કે લેખક છે એ પોતાના ભૂતકાળની સ્મૃતિમાં ખોવાઈ જાય છે. ઝીણા ભરવાડનો એક પ્રસંગ એને કીધો કે ઝીણો ભરવાડો છે એના બાળપણનો મિત્ર હતો, ખૂબ ચપળ હતો, કોઈને પણ આસાનીથી સ્ટેચ્યુ છે એ કહી દેતો, પણ એને કોઈ સ્ટેચ્યુ કહી નહોતું શકતું, બરાબર? પણ એક દિવસ એવું બને છે કે શેરીમાં બહુ મોટો ઘોંઘાટ થઈ જાય છે, બહાર જઈને જુએ છે તો ઝીણો ભરવાડ છે એ વીજળીના થાંભલાની સાથે ચોંટી ગયો છે અને મૃત્યુ પામે છે. એનું શવ નીચે ઉતારે છે. એ જોઈને લેખકને ખૂબ આઘાત લાગે છે અને વિચારે છે કે ભાઈ, ભગવાને ઝીણા ભરવાડને સ્ટેચ્યુ કહીને નમ ખીજાવી દીધો છે. આ જોયું. બીજું જોયું તો આપણે કે એ જન્માષ્ટમીના મેળાની સ્મૃતિમાં ખોવાઈ જાય છે. એ પેરેગ્રાફ ફરી પાછો આપણે લઈ લઈએ છીએ પેજ નંબર 102 ઉપર, કેમ કે પેરેગ્રાફની સાથે એની થોડી ઘણી યાદો છે જોડાયેલી છે કે જેનાથી એને ફટકો પડે છે, એને ઘરેથી ગુસ્સો કરવામાં આવે છે, બધું આપેલું છે. એટલા માટે પેજ નંબર 102 ઉપરથી ચોથો પેરેગ્રાફ, વિષાદ ભર્યા પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું. લેખક ખાલી વિચારો કરતા કરતા જ ખૂબ દુઃખી હૃદયે ઘરની ઓસરી સુધી પહોંચે છે. એ ઓસરીમાં ઠાકોરજીના આડિયા પાસે અટકું છું. આડિયો એટલે કે ગોખલો. હળવે હાથે ધીમેથી આડિયો ખોલું છું. આડિયો ખુલતા શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દઉં છું. મંદિર ખોલે છે, મંદિરમાં શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોવે છે. એ મૂર્તિને જોઈ અને ભગવાનને પણ એ પ્રશ્ન પૂછે છે કે તમે પણ સ્ટેચ્યુ બની ગયા, અને ફરી પાછી મૂર્તિ છે ગોખલામાં મૂકી દે છે. આડિયો બંધ કરી દઉં છું ને જન્માષ્ટમીના દિવસોના સ્મરણોથી હું મેળામાં પહોંચી જાઉં છું. જો સ્મરણો ગીધા છે, જન્માષ્ટમીના મેળામાં નથી જતા, પણ એવી ખાલી યાદ કરે છે, કોઈ એવો પ્રસંગ બનેલો છે એના હિસાબે મંદિરમાં શ્રી કૃષ્ણની મૂર્તિને જોતા દરવાજો બંધ કરતા એ સ્મરણ એટલે કે યાદમાં જન્માષ્ટમીના મેળામાં પહોંચી જાય છે. જન્માષ્ટમીના તહેવારોની અમે કાગને ડોળે રાહ જોતા, કાગને ડોળે રાહ જોવી એટલે ખૂબ આતુરતાથી રાહ જોવી. જન્માષ્ટમીનો મેળો આવવાનો હોય ત્યારથી એ હોય કે આપણે હોય, બહુ આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ. કેટલા બધા તો આપણે પ્લાન બનાવી રાખ્યા હોય કે આમ કરશું, કોની સાથે જાશું ને શું લેશું ને શેમાં બેસશું ને ઘણું. પંચનાથ પાસે દિવસોમાં મોટો મેળો ભરાતો, એ મેળામાં જવાનો થનગનાટ અમે શ્રાવણ મહિનો બેસતા જ અનુભવતા. શ્રાવણ મહિનો બેસી જાય એટલે ખબર છે કે તહેવારો છે, તહેવારોની હારમાળા શરૂ થઈ જાય તો મેળામાં જવાનો ઉત્સાહ છે. એ ક્યારથી લેખકને આવી જતો હતો કે શ્રાવણ મહિનો બેસે છે ત્યારથી જે વિચારી લેતા કે હવે મેળામાં જવાનું છે. એક જન્માષ્ટમીની આગલી રાત્રે મેં મેળામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી. બજરંગિયા રંગનું બાટિયું અને બ્લુ ચડ્ડીને ગાદલા નીચે ઇસ્ત્રી કરવા મૂકી દીધા. જો પેલા આપણે નાના હોય ત્યારે પપ્પાના અને મોટા કોઈ હોય એના કપડા ઇસ્ત્રી થતા હોય, આપણા કપડા ઇસ્ત્રી ના થતા હોય તો આપણને એ શોખ હોય કે આપણે પણ ઇસ્ત્રી કરેલા કપડા પહેરીએ, તો શું કરતા? તો કે જે કઈ કપડા પહેરવાના હોય, બારે પણ જવું હોય તો એને જે વજનદાર વસ્તુ છે એની નીચે મૂકી દેવા. એની નીચે મૂકી દેવાથી એ કપડા ઉપર વજન આવવાથી એ ઘડી પડી જશે, ઇસ્ત્રી જાય છે. તો લેખક એ જ કરે છે, જે દિવસે મેળામાં જવાનું છે એની આગલી રાખે એને જે કપડા પહેરવાના છે એ કપડા ઇસ્ત્રી થવા માટે ગાડલાની નીચે દબાવીને રાખી દે છે. જન્માષ્ટમીની વહેલી સવારે બાએ મને ખૂબ ધમાર્યો. ધમાર્યો એટલે સરસ રીતે નવડાવે છે. માથામાં બાબરી પાડી, બાબરી પાડી એટલે એક અલગ પ્રકારની ઢબથી માથું છે એને ઓળાવ, એને બાબરી પાડી કહેવાય. આંખમાં આંજણ આંજી દીધું. હું બહુ રૂપાળો ન હતો છતાંય કોઈની નજર ન લાગી જાય એ માટે ગાલ
કે આપણે નાના હોય આ બધી વસ્તુ આપણને આપણી મમ્મી કરેલી છે બરાબર યાદ કરો તમારા બાળપણને તમને પણ એ આંજણનું પીકું છે એ કરેલું છે ગાલ ઉપર કપાળ ઉપર કે ક્યાંય પણ ફોટા હશે હજી જોજો ક્યારેક એકાદ બે રૂપિયાનું પરચુરણ પણ વાપરવા આપ્યું હું તૈયાર થઈને મેળામાં જવા નીકળ્યો હતો ત્યાં મારી બાબુલી મેળામાં જતા પહેલા ઠાકોર પાસે દીવો મૂકી આવો દીવો મૂકી આવ એટલે કે દીવો પ્રગટાય આવ અને ભગવાનના દર્શન કરો એવું મમ્મી છે એ લેખકને શીખામણ આપે છે અને કહે છે કે મેળામાં જાય છે એ પહેલા મંદિરમાં દીવો કરતો લે આ દીવો ને બાકસ ઠાકોરજીને પગે લાગીને પછી મેળામાં જજે મેં બાકસ અને દીવો હાથમાં લીધા જલ્દી જલ્દી ઓસરીમાં જઈ આડિયો ઉઘાડ્યો કેમ કે મેળામાં જવાનું હોય અને મેળામાં જવા માટે તૈયાર થઈ ગયા હોય અને કોઈ આપણને કઈ કામ છીંદે તો એ કામ આપણે ફટાફટ ઉતાવળમાં જ કરવાના છે બરાબર એટલે એ ફટાફટ હાથમાં બાકસ અને દીવાસળી લે છે અને મંદિરનો ગોખલામાં મંદિર છે એને ખોલે છે ઠાકોરજી પાસે દીવો મૂક્યો દીવાસળીથી દીવો પેટાવ્યો ઠાકોરજીને અડધું પડધું પગે લાગીને આડિયો બંધ કરતો ભેરુઓ સાથે મેળામાં જવા નીકળી પડ્યો મેળામાં જવાની ઉતાવળ હતી પોતાના ભેરુઓ સાથે પોતાના ભાઈબંધ સાથે પોતાના મિત્રો સાથે એટલા માટે ઝડપ ઝડપથી દીવો પેટાવે છે દીવો પ્રગટાવે છે મંદિરમાં દર્શન કરે છે અને ફરી પાછો આડિયો છે એ બંધ કરી દે છે આખો દિવસ મેળો કુંધ્યો કુંધ્યો એટલે કે આપણે તેમ મેળામાં રખડે છે ખૂબ ઉછળકૂદ કરી સાંજે હવા નીકળી ગયેલા ફૂગા જેવો થઈને ઘેર પાછો ફર્યો જો આપણને ખબર છે આપણે પ્રવાસમાં જવાનું હોય તો આ જ વસ્તુ આપણે અનુભવીએ છીએ જ્યારે પ્રવાસમાં જવાનું હોય ને આટલી રાત્રે ઊંઘ નથી આવતી કયા કપડા પહેરવાના છે બધું આપણે નક્કી કરીને તૈયાર કરીને રાખી દઈએ છીએ કેવી રીતે જાશું શું કરશું એ બધું જ વિચારીને રાખી દઈએ છીએ અને એ આખી રાત ઊંઘ ન જાય અને જવાનું હોય એ સવારે ફૂલ ઉત્સાહમાં હોય આપણે આમ કરી નાખીએ તેમ કરી નાખીએ બસમાં આમ કરવું છે ગાડીમાં આમ કરવું છે ઘણું બધું વિચારી લઈએ પણ પ્રવાસ પૂરો કરી એક દિવસ રખડી જ્યારે સાંજે પાછા આવીએ છીએ ત્યારે એકલા જ થાકી ગયા હોઈએ છીએ અહીંયા લેખક એ જ કહે છે કે જ્યારે મેળામાં જાતો હતો ત્યારે ખૂબ ઉત્સાહ થઈ ગયો બહુ ઉછળકૂદ ગઈ પણ જ્યારે પાછો આવું છું ત્યારે ફૂગામાંથી જાણે કે હવા નીકળી ગઈ હોય એવો થઈને પાછો આવું છું જ્યારે પાછા ફરે છે ત્યારે ફળિયામાં વાતાવરણ તંગ હતું તંગ એટલે કે ગુસ્સાવાળું હતું ઘરમાં સૌના મોઢા ચડેલા હતા ફળિયાની ઓસ ચોકડીમાં જોયું તો કૃષ્ણની કાળી મેષ મૂર્તિ ખાટી છાસમાં પડી હતી જે મૂર્તિ મંદિરની અંદર હતી એ જ મૂર્તિ ચોકડીમાં પડી છે અને ખાટી છાસ છે એની અંદર બોળેલી છે હવે પિત્તળના વાસણ છે એ છાસથી ધોવાથી એકદમ ચમકદાર થઈ જાય છે બરાબર તો એ મૂર્તિ છે એ ખાટી છાસની અંદર પડેલી હતી ઠાકોરજીનો અડધો પડેલો આડિયો ઓસરીની થાંભલી પાસે પડ્યો હતો ઠાકોરજીની મોર બીચની સાવરણી ગાદી છત્ર અને વાઘા પડીને રાખ થઈ ગયા હતા શ્રી કૃષ્ણને પહેરવાના જે કઈ કપડા હતા વસ્ત્રો હતા મોર બીચની સાવરણી હતી એ બધું જ બળી ગયું શું કામ આવું થયું તો યાદ કરો લેખકને મેળામાં જવાની ઉતાવળ હતી ફટાફટ એને દીવો કર્યો દર્શન કર્યા અને આડિયો બંધ કર્યો દીવો તો ચાલી જ હતો હવે એના હિસાબે આખા મંદિરની અંદર આગ લાગી જાય છે બરાબર એટલા માટે આ બધું છે સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનારત સર્જાય છે એવું કહીને મને એ ગિલ્ટી ફીલ કરાવવા લાગ્યા કે મારી ભૂલ છે સવારમાં મેં સરખી રીતે દીવો ના મૂક્યો એટલા માટે મંદિર છે સળગી ગયું બાએ પણ મને ઠપકો દીધો એ દિવસથી હું નિરાતે ઊંઘી શક્યો નથી ત્યારથી જ લેખકના મનમાં એક વસ્તુ કાયમ માટે ઘર કરી જાય છે શું જો તો કે કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલે કૃષ્ણ કાળા છે એમ હું જનૂનપૂર્વક માનતો થઈ ગયો
કે કૃષ્ણ છે કાળા શું કામે છે તો કે બાળપણમાં મેં એને બાળી નાખ્યા એટલા માટે કૃષ્ણ કાળા છે એવું એના મનમાં ઠસાઈ જાય છે લેખકના મનમાં પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો આ જે સ્ટેચ્યુ થઈને કીજી ગયા છે સ્ટેચ્યુ એટલે કે ભૂતકાળ બની ગયા છે એમ કહે છે પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે કોઈ બાળકના રમતિયાળ શાળામાંથી આ સૃષ્ટિ જન્મી હોય તેવો ભાવ વધુ ને વધુ દ્રઢ થતો જાય છે કે કોઈ રમતિયાળ બાળક હશે એણે જ આ રમતની શોધ કરી હશે એવું લેખક વિચારે છે કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફીલ સુખી એટલે કે મોટી મોટી ખોટી દંભ વાતો દોડીએ છીએ તો એની સામે હલકા ફૂલકા ઉડતા પતંગિયા પણ છે મોટી મોટી વાતો છે તો સામે હલકી હલકી વાતો પણ છે એમ કહે છે ઉગડતા ફૂલ પણ છે ખરો સવાલ દ્રષ્ટિનો છે તમે સામે કેવું જોવો છો એ દ્રષ્ટિનો તમારી નજરનો સવાલ છે તમે સામે શું દેખાય છે સામેની પરિસ્થિતિ જે કઈ હોય તમે એને કયા અંદાજેથી વિચારો છો મૂળ વસ્તુ એ છે મૂળ પ્રશ્ન એ છે કે સામે આવનારી પરિસ્થિતિને તમે કેવી રીતે જોવો છો મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ છીએ બરાબર ત્યારે કહેવાનું મન થઈ આવે કે ઈશ્વરે આપણી સાથે સ્ટેચ્યુ બંધાવ્યું છે એટલે એ કોઈ પણ ક્ષણે ગમે તેને સ્ટેચ્યુ કરીને વિચારી શકે છે જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે આપણે ગમગીન બની જાય છે શોકાતુર બની જાય છે પણ એવી રીતે વિચારીએ કે આપણે ભગવાનની સાથે સ્ટેચ્યુ બંધાવ્યું છે ભગવાન ઈચ્છે ત્યારે આપણને સ્ટેચ્યુ કરી દે છે અને આપણું શરીર છે એ ખીજી જાય છે સ્થિર થઈ જાય છે આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરોમાં અને પુસ્તકોમાં ખીજાવી દીધા છે ને ભગવાનની મૂર્તિને મંદિરમાં બેસાડી દીધી છે તો શું કામે તો કે આપણે ભગવાનને સ્ટેચ્યુ કહી દીધું છે એટલા માટે જો આમ હોત તો શોકાતુર થઈને જીવ પાડવાનું કોઈ કારણ નથી રમતમાં ખેલદિલીના આનંદ સિવાય બીજું કોઈ કઈ જ ના ખબર ખેલદિલી એટલે કે એક પ્રકારે દિલ ખોલીને જિંદગી જીવી છે રમત રમતા હોય તો દિલ ખોલીને રમી લો પછી હાર જીત નો વિચાર નહીં કરવાનો તો જીવાના છીએ તો જીવી લેવાનું શું થશે જીવન અને મૃત્યુ વિશે નહીં વિચારવાનું એવું કહેવા માંગે છે અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્વસ્થી હાલતી ચાલતી થઈ ગઈ હતી તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં થઈશું નહીં થઈએ એની શી ખાતરી આપણે આવ્યું હતું ને અહલ્યા વાળું ના વિકળતો બોલ્યો શું કહે છે કે ભાઈ અહલ્યા છે એ પણ સ્ટેચ્યુ બની ગઈ બરાબર અને શ્રી રામની ચરણ રજથી એ હાલતી ચાલતી થઈ જાય છે તો આપણે પણ મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં થઈ શકીએ ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે ભગવાન જે ગમે ત્યારે ગમે એને સ્ટેચ્યુ કહીએ છે એમ કે છે ઝીણા ભરવાડ જેવો છે ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે ત્યારે કોંચ વધ થાય છે કોંચ વધ એટલે શું તો કે પક્ષીનો વધ રામાયણમાં આવે છે બરાબર કે ઉડતું પક્ષી છે કોંચ પક્ષી જે પગલા જેવું દેખાય છે એનો વધ થઈ જાય છે તો ભગવાન જ્યારે સ્ટેચ્યુ કહે છે ત્યારે પંખીને કહે છે તો કોંચવદ થઈ જાય છે એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે પવન બળી જાય છે જો પવન આપણને દેખાતો નથી ક્યારેક બહુ પવન હોય તો ક્યારેક સાવ પવન ના હોય જ્યારે ભગવાન પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે વહેતો પવન છે એ બળી જાય છે એ ખળખળ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે છે ત્યારે બરફ થઈ જાય છે પાણી વહેતું હોય ભગવાન એને સ્ટેચ્યુ કહે તો એ પાણી બરફ થઈ જાય છે એમ કહે છે એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે છે ત્યારે ટેબલ થઈ જાય છે કેમ કે ટેબલ લાકડામાંથી બને છે લાકડું છે વૃક્ષમાંથી બને છે એ ભાષાને સ્ટેચ્યુ કહે છે ત્યારે શબ્દકોશ થઈ જાય છે કેમ કે ભાષાની અંદર આવતા તમામ પ્રકારના શબ્દો છે એ શબ્દકોશની અંદર આપણે સંગ્રહિત કરેલા છે એટલે જ્યારે ભગવાન ભાષાને સ્ટેચ્યુ કહે છે તો એ શબ્દકોશ બની જાય છે એ સમયને સ્ટેચ્યુ કહે છે ત્યારે ભૂતકાળ બની જાય છે આમ સેસવની સ્મૃતિ એ ભૂતકાળે બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે બાળપણની સ્મૃતિ છે બાળપણની યાદ છે એ ભૂતકાળમાં બનેલા સ્ટેચ્યુની સ્મૃતિને યાદ કરાવે છે કે ભૂતકાળમાં વીતી ગયેલો સમય છે એ કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે સૂર્યનો ગોળો પૃથ્વીથી ઉચકાઈને પશ્ચિમમાં ફેંકાઈ જાય છે એ સ્ટેચ્યુ કહે છે એટલા માટે જેમ કે સમય છે ફટાફટ ચાલે છે
જ્યારે સમય છે કે એક પછી એક ક્ષણ વિતાવી ચૂકે છે તો આવી વિતેલી ક્ષણ છે એ પણ સ્ટેચ્યુ બની જાય છે. ગુલમોહરના થડ ઉપર કાન માંડતા ઉનાળો સંભળાય છે. ગુલમોહરમાં જ્યારે ફૂલ બેસવાના હોય તો સમજી લેવાનું ઉનાળો જોઈ આવવાનો છે. ગુલમોહરને ફરી લાલ ચલા ફૂલો આવશે. સ્ટેચ્યુ થયેલા આપણને ફરી કેરી આવશે. ચાર મહિના જ કેરી આવે છે આપણને ખબર છે. બાકીના આઠ મહિના આંબો છે સ્ટેચ્યુ થઈને ઉભો હોય છે. પણ જ્યારે એમાં આંબો બેસવા પડે છે તો અત્યાર સુધી સ્ટેચ્યુ થયેલો આંબો છે એમાં કેરી આવવા લાગે છે. માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈનું શૈશવ ફરી પાછું એ જ શેરીમાં ભાખોડિયા ભરતું ચાલશે અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી દેશે. કોઈ નાનું બાળક છે ત્યારે માતાના ગર્ભમાં આકાર લઈ રહ્યું હોય એ જ બાળક માતાના ગર્ભમાંથી બારે નીકળી અને શેરીની અંદર રમતું થશે ભાખોડિયા પર અને ફરી પાછી સ્ટેચ્યુની આ રમત છે એને જીવંત કરશે ત્યારે આ શેરી છે એ સ્ટેચ્યુની રમતથી ફરી પાછી ગાજી ઉઠશે ખીલી ઉઠશે એવું લેખક વિચારે છે. એ પોતાની શેરીમાં ખોવાઈ ગયા હતા કે ભાઈ પોતે એ પોતાના ભાઈબંધોની સાથે સ્ટેચ્યુ રમતા હતા અને ફરી પાછું એ જ વિચારે છે કે હવે કોઈ પાછું કોઈ એવા નાના બાળકનું બાળપણ છે એ આ શેરીમાં જીવંત થશે અને એ બાળક આ શેરીમાં સ્ટેચ્યુની રમત જઈ રમશે અને અહીંયા આપણું ચેપ્ટર છે એ પૂરું થાય છે. થેન્ક યુ.